હવે આગળ વાત કરીએ તો દ્વારકાની. દ્વારકાના પ્રસિદ્ધ યાત્રાધામ હરસદ ખાતે હરસિદ્ધ માતાનું મંદિર આવેલું છે, જ્યાં કોયલા ડુંગર ખાતે હરસિદ્ધના નવા આશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. યાત્રાધામ હરસદ ખાતે હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં કોયલા ડુંગર ખાતે હરસિદ્ધના નવા આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. ભક્તોને રહેવા માટે એસી રૂમો, બાળકો માટે બગીચો, ભોજનશાળા, યજ્ઞશાળા, પ્રાર્થના મંદિર, સત્સંગ હોલ સાથે અનુષ્ઠાન તથા સાધના માટે સિદ્ધ ગુફાનું નિર્માણ થશે. તંત્ર માર્ગની 10 મહાવિદ્યાઓ જેમાં કાલીતારા, ત્રિપુર સુંદરી, ઘુમાવતી, બગલામુખી સહિતની સ્થાપના થશે. સાથે અહીં માં હરસિદ્ધિનો હિંડોરો મૂકવામાં આવશે અને અહીં માં હરસિદ્ધિમાની દિવ્ય પ્રતિમા પણ મૂકવામાં આવશે. આ માટે હરસદ મુકામે શિલાન્યાસ મહોત્સવમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદ રમેશભાઈ ધડુક, મરુભાઈ બોરા, બાબુભાઈ બોખરિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ ઈંટ મૂકી આ શિલાન્યાસના મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.